જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા કરવાની દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગ. આગામી બજેટમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવાની માંગ. ખેતી પશુપાલનના સંશોધન માટે બજેટમાં મોટી રકમ ફાળવવી જોઈએ તેવું જયેશ પટેલ ખેડૂત આગેવાને કહ્યું. આ અંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ બ્રેક 1 લાખ ટ્રેક્ટર વેચાયા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે. ખેડૂતો ખાંડની ઉપજ 42 રૂપિયા પ્રતિ કિલો થાય એવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ઉત્પાદન ખર્ચ ઘટાડવો પડશે. ખેડૂતોનો પાક લોનની મહત્તમ મર્યાદા 5 લાખ રૂપિયા કરવી જોઈએ. તેમજ જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ખેતી પશુપાલનના સંશોધન માટે બજેટમાં ખૂબ જ સારી રકમ ફાળવવી જોઈએ તો જ આ દરેકનો સમૃદ્ધ વિકાસ થશે. સરકારે ફુગાવાનો દર ભાવ વધારાને ધ્યાનમાં રાખીને પાક ધિરાણની રકમ ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. આવતીકાલે દેશનું બજેટ જાહેર થઈ રહ્યું છે. સભાઈ છે કે જ્યારે મહત્તમ વસ્તી ખેતી અને ગામડા પર આધારિત હોય ત્યારે ખેડૂતો ખૂબ જ અપેક્ષા રાખી રહ્યા છે. દેશના ખેડૂતોને અપાતું ધિરાણ 2006-07માં જે કિસાન ક્રેડિટ કાર્ડ છે, કેન્દ્ર સરકાર લગભગ એમાં 3% જેટલી વ્યાજની રાહત સાથે 3 લાખની મર્યાદામાં શરૂઆત થઈ હતી. આજે લગભગ એને 18 વર્ષ થઈ ગયા છે અને એ સમયગાળામાં લગભગ ખેર માટે ખાતર, ડીઝલ, મજૂરી ખૂબ જ મોંઘા થયા છે. એટલે અમારી ખાસ વિનંતી છે કે ફુગાવોને ધ્યાન રાખીને આગામી દિવસમાં જે કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે એ 5 લાખ કરવામાં આવે. અને ખાસ કરીને રાજ્ય સરકાર પણ ગુજરાતમાં જ્યારે 4% રાહત આપતી હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂતનો ખૂબ જ મોટો ફાયદો આ કિસાન ક્રેડિટ કાર્ડથી થતો હોય છે. એટલે અમારી જે માગણી છે કે 5 લાખ રૂપિયાના કિસાન ક્રેડિટ કાર્ડની જે રીતની મર્યાદા છે એ લંબાવવામાં આવે. સાથે સાથે તમે જોઈ જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ મુખ્ય શેરડીનો પાક છે અને જે રીતે શેરડી ઉત્પાદકોના જે રીતે MSPના ભાવો વધી રહ્યા છે એના અનુસંધાનમાં કેન્દ્ર સરકારની જે ખાંડની લઘુત્તમ જે MSPની જે કિંમત છે લગભગ છેલ્લા 2019 પછી વધી નથી. એ ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે ખાંડની જે MSPની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 42 રૂપિયા થાય અને એને કારણે સ્વાભાવિક છે ખેડૂતોનો ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. સાથે સાથે પશુપાલનનો પણ ખૂબ જ મોટો વ્યવસાય છે, ત્યારે પશુપાલન અને ખેતી માટે પણ ખૂબ જ મોટી અપેક્ષાઓ ખેડૂતો રાખી રહ્યા છે. અને ખાસ કરીને સૌથી વધારે જે મુદ્દો ખેડૂતોને પડતી રહ્યો છે GST નો, જે ટ્રેક્ટર અને ખેતી સાધનો ઉપર છે અને ખાસ કરીને જંતુનાશક દવા ઉપર જે GST વધારે વધારે જે લડાયો છે એ સંપૂર્ણ નાબૂદ થાય અને ખાસ કરીને GST મુક્ત ખેતી વ્યવસ્થા થાય એ દિશાના ખેડૂતો ઈચ્છી રહ્યા છે. અને ખાસ કરીને દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે ખેડૂતોની આવક બમણી કરવા માટેના જે રીતે યોજનાઓને ખાસ કરીને કિસાન સન્માન નિધિ ખૂબ જ ખેડૂતોને લાભકારક બની રહી છે, એમાં પણ ખેડૂતો જે 6000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવી રહ્યો છે વર્ષમાં એને પણ વધારવાની ખેડૂતો ઈચ્છા રાખી રહ્યા છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે ખેડૂતોની જે આવક ડબલ કરવામાં કેન્દ્ર સરકાર જે યોજનાઓ મૂકી રહી છે એના અનુસંધાનમાં બજેટમાં ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવા અમે આશા રાખી રહ્યા છીએ.